નમસ્કાર મિત્રો, આજનો જે આપણો ટૉપિક છે એ છે જીપીએસસી કેલેન્ડર. બરાબર, યુ જીપીએસસી જે છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એમણે એક કેલેન્ડર ડિક્લેર કર્યું છે કઈ પરીક્ષા, વર્ગ એક, વર્ગ બે, વર્ગ ત્રણની પરીક્ષા, એની સંભવિત તારીખ શું છે પ્રાથમિક કસોટીની, બરાબર, અને મુલાકાતની તારીખ શું છે, સંભવિત તારીખો, કેટલી જગ્યાઓ છે, એ બધી ડિટેલ એમણે ડિક્લેર કરી દીધી છે જીપીએસસીએ, જે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જે છે, આયોગ જે છે, એમણે આ વસ્તુ ડિક્લેર કરી છે. 2022માં કઈ પરીક્ષા ક્યારે યોજાશે એની બધી જ માહિતી એમાં આપેલી છે. તો મને એવું લાગ્યું કે આપણા જેટલા પણ ગુજરાતના વિદ્યાર્થીઓ છે અથવા તો ગુજરાતના બહારના વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા આપવા માગે છે, તો એમને બધાને ખ્યાલ આવી જાય કે આ એક્ઝામ ક્યારે લેવાની છે, ક્યારે લેવાશે એક્ઝામ. તો જીપીએસસી એક ટાઈમ ટેબલ આપેલો છે, અત્યારે હું તમને ડાયરેક્ટ એ બતાવી દઉં છું એટલે તમને વધારે આઈડિયા આવશે. તો ચાલો આપણે ડાયરેક્ટ જઈએ એ જીપીએસસી કેલેન્ડર જે છે પોર્ટલ પરથી આપણે ડાઉનલોડ કરીએ. જો મિત્રો, અત્યારે આપણે ગૂગલ ક્રોમ બ્રાઉઝરની અંદર આવી ગયા છે. આમાં આપણે સર્ચ કરીએ જીપીએસસી, બરાબર. જીપીએસસી ઉપર ક્લિક કરતા આ પેલી લિંક છે એના ઉપર ક્લિક કરવાની. ઓકે, નીચે આપણે જ્યારે જઈશું ત્યારે જુઓ તમને દેખાશે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ કેલેન્ડર ઓફ જીપીએસસી 2022 એઝ ઓન 16/3/2022 પ્લીઝ ક્લિક હિયર. અહીંયા જ્યારે ક્લિક કરીશું તમને અહીંયા ડાઉનલોડનો ઓપ્શન બતાવશે, પણ મેં આ વસ્તુ ડાઉનલોડ કરી રાખેલી છે. ઓકે, તો આપણે શું કરવાનું, તો કે ત્યાંથી એ મારી પાસે ફાઇલ એ ઓલરેડી ડાઉનલોડ કરીને પડેલી છે. ડાઉનલોડ્સમાં જઈને અહીંયા જીપીએસસી, ઓકે, હા ફાઇલ જ છે, બરાબર, એ જ છે, એ આપણે ખોલી લઈએ. જો મિત્રો, સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહ્યું છે અત્યારે ગુજરાત જાહેર સેવા આયોગ. ઓકે, ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ 2022 દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતોનો કાર્યક્રમ. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ જગ્યાઓ માટે સીધી ભરતી સ્પર્ધાત્મક પરીક્ષાથી ભરતી માટે વર્ષ 2022 દરમિયાન પ્રસિદ્ધ કરવાની જાહેરાતો માટે સૂચિત કાર્યક્રમ નીચે મુજબ છે. વધુ માહિતી માટે ઉમેદવારોને આયોગની વેબસાઇટ આપેલી જોતા રહેવા અથવા આયોગના ટ્વિટર હેન્ડલ @GPSC ઓફિશિયલને ફોલો કરવા અથવા આયોગની એન્ડ્રોઇડ પ્લેટફોર્મ આધારિત મોબાઈલ એપ્લિકેશન જીપીએસસી ઓફિશિયલનો ઉપયોગ કરવા ઉમેદવારોને જણાવવામાં આવે છે. ઓકે, અનુક્રમણિકા, અનુક્રમાંક, જગ્યાનું નામ અને વર્ગ કયું છે, જગ્યાની સંખ્યા, જાહેરાતની તારીખ, ઓકે, જાહેરાત ક્યારે આવશે એની પણ ડેટ આપી દીધી છે, પ્રાથમિક કસોટીની સૂચિત તારીખ, પ્રાથમિક કસોટીનો સંભવિત માસ, પરિણામનો માસ, બરાબર, રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ. ઓકે, તો સૌથી પહેલાં જૂન 2022માં કઈ કઈ જાહેરાતો આવવાની છે, તો કે મદદનીશ ચેરિટી કમિશનર વર્ગ 1, મદદનીશ ઇન્જિનિયર સિવિલ વર્ગ 2, ગુસ્તર શાસ્ત્રી વર્ગ 2, આ રીતે અલગ અલગ અહીંયા આપેલા છે, તો એની જાહેરાત આવવાની છે. અલગ અલગ વેકન્સીઓ છે. મદદનીશ ઇન્જિનિયર જે છે વર્ગ 2, એમની 100 વેકન્સી, બહુ વધારે વેકન્સી આવવાની છે, એટલે તૈયાર રહેજો મિત્રો, જે લોકોને આ એક્ઝામ આપવાની છે એટલા માટે. પછી છે બાળ વિકાસ યોજના અધિકારી 6 નંબર પર જે આપેલું છે એમાં 69 જેટલી જગ્યાઓ છે, એમનું પણ લગભગ 15/6 આસપાસ એની જાહેરાત આવશે, બરાબર, આ જૂનનું હતું. પછી આપણે આવી જઈએ જુલાઈ ઉપર, તો મદદનીશ વાહન વ્યવહાર નિરીક્ષક વર્ગ 3 25 જગ્યાઓ, નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 80 જગ્યાઓ. ઓકે, આ વર્ગ 3ની જગ્યાઓ છે બધી, 80 જગ્યાઓ. મદદનીશ વન સંરક્ષણ સંરક્ષક વર્ગ 2, ઓકે, આ રીતે અલગ અલગ તમને દેખાશે કે જગ્યાઓ અહીંયા આવવાની છે. પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2, એમાં 130 જગ્યા જેટલી આવવાની છે, એની જાહેરાત 15/7 આવશે. ઓકે, પછી અહીંયા પણ ઘણી બધી તમને અહીંયા દેખાશે કે જેમની જાહેરાત આવવાની છે. પછી આપણે નીચે આવીએ, તો ઓગસ્ટ 2022 સોરી જુલાઈની પહેલાં એક વાત કરવાની છે મારે કે મદદનીશ ઇન્જિનિયર સિવિલ વર્ગ 2 77. મિત્રો, આજે તમને દેખાય છે કે સિવિલ ઇન્જિનિયરિંગમાં વધારે ભરતી આવવાની છે. પહેલાં પણ આપણે 101 જેટલી ભરતી જોઈ, અત્યારે 77 જોઈ, એટલે સિવિલ એન્જિનિયરિંગમાં જે લોકોએ ડિગ્રી કરેલી છે એમ તૈયાર રહેજો, ખાસ જે લોકોને જીપીએસસી ક્લિયર કરવી છે. વેકેન્સી બહુ વધારે છે એટલે તમને તક વધારે છે કે તમારું સિલેક્શન થઈ જાય, જો તમે સારી રીતે મહેનત કરેલી હશે તો. પછી આપણે વાત કરીએ ઓગસ્ટ 2022ની ભરતીઓ, તો ગુજરાત વહીવટી સેવા વર્ગ 1 અને ગુજરાત મુલકી સેવા વર્ગ 1-2, ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ સેવા વર્ગ 2 અંદાજે 100 જેટલી જગ્યાઓ આવવાની છે. મારા ખ્યાલથી આ જે વહીવટી સેવા છે એમાં કોઈ પણ ગ્રેજ્યુએટ ચાલતો હોય છે, બટ જ્યારે વેકેન્સી આવશે ત્યારે આપણને ખબર પડશે કે શું એનું એકચ્યુઅલમાં એ લોકોને કઈ ડિગ્રી જોઈએ છે, બટ મારા ખ્યાલથી કોઈ પણ ગ્રેજ્યુએટ એમાં અપ્લાય કરી શકે છે. ગુજરાત એન્જિનિયરિંગ સેવા સિવિલ, જો અહીંયા પણ એમની 43 વેકન્સી જેટલી છે. નાયબ નિયામક ઇન્સ્પેક્શન ઓફ બિલ્ડિંગ, બરાબર, કાયદા અધિકારી, હિસાબી અધિકારી, ઘણી બધી અધિકારીઓની અહીંયા ભરતી આવવાની છે. ઓકે, પછી સપ્ટેમ્બરની અંદર આપણે વાત કરીએ તો એમાં પુરાતત્વ, રસાયણ વિજ્ઞાન,
બરોબર, ઔદ્યોગિક સલામતી સ્વાસ્થ્ય અધિકારી, બરોબર, આ પણ વેકેન્સી તમે જોઈ શકો છો. બરોબર, આ બધી ડિટેલ અહીંયા એમને આપેલું છે. લાસ્ટ એક ફકરો લખેલો છે ઉમેદવાર માટેની સૂચનાઓ. તો શું આપેલું? સૂચના જાહેર પ્રસિદ્ધ થવાની અને પ્રાથમિક મુખ્ય પરીક્ષાની ઉપરોક્ત તારીખ સંભવિત છે. બરાબર, એમાં કોઈ ફેરફાર થઈ શકે છે એટલા માટે એ લોકો લખેલું છે સંભવિત. અન્ય ભરતી બોર્ડના પરીક્ષાઓ અથવા એક કરતાં વધારે પરીક્ષાના કોમન ઉમેદવારોના તથા ભરતી નિયમો આખરી ન થવાના કિસ્સાઓમાં કે કોઈપણ અસાધારણ સંજોગોમાં જાહેરાત કે પરીક્ષાની તારીખમાં ફેરફાર થવાના આયોગોનો અબાધિત અધિકાર રહેશે. આયોગ દ્વારા હાલ દર્શાવેલ જગ્યાની સંખ્યા સૂચિત છે. બરાબર, સૂચના આપેલ છે કે આટલી જગ્યાઓ સંભવિત આવવાની છે, કદાચ એમાં ફેરફાર થઈ શકે. જાહેરાતમાં જગ્યાઓની સંખ્યા સરકારશ્રીના વિભાગો દ્વારા તેમની માંગના પત્રકમાં દર્શાવ્યા પ્રમાણે વધઘટ સંભવ છે. ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈને પ્રાથમિક કસોટી ઓએમઆર આધારિત કોમ્પ્યુટર રિક્રુટમેન્ટ ટેસ્ટ રહેશે. અધિકારો ઉમેદવારોની સંખ્યા ધ્યાને લઈને પરીક્ષાના દિવસે કે ત્યારબાદના દિવસે દરેક ઉમેદવારની ઓએમઆર શીટ આયોગની વેબસાઇટ પર મૂકવામાં આવશે. સીધી ભરતીના કિસ્સામાં આયોગ દ્વારા પ્રાથમિક કસોટી યોજવામાં આવશે. પ્રાથમિક કસોટીમાં આયોગે નક્કી કરેલ લાયકી ધોરણમાં આવતા અને જાહેરાતમાં ભરતી નિયમમાં દર્શાવેલ જોગવાઈઓ સંતોષતા ઉમેદવાર રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. ઉમેદવારોની આખરી પસંદગી પ્રાથમિક કસોટી અને રૂબરૂ મુલાકાતના ગુણના પ્રમાણ સહ ગણતરી કરી કરવામાં આવશે. અન્ય બાબતો ભરતી અંગેની વિગતવાર જાહેરાત પ્રસિદ્ધ થશે તેમાં દર્શાવવામાં આવશે. દર્શાવેલ જાહેરાત માટેની મુખ્ય પરીક્ષાની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. બરાબર, શું લખેલું છે છઠ્ઠો પોઈન્ટ? તો કે દર્શાવેલ જાહેરાતોની માટેની મુખ્ય પરીક્ષાની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે અને તેના આધારે રૂબરૂ મુલાકાતનો સંભવિત માસ જાહેર કરવામાં આવશે. ઓકે, આ વસ્તુ હતી 16/3/2022 અપડેટ થયેલી. ઓકે, કદાચ બીજી કોઈ અપડેટ આવે તો આપણે જોતા રહીશું. ઓકે, તો જેટલા પણ મિત્રો હોય કે જેમનું ડિગ્રી પૂરી થઈ ગઈ હોય અથવા ડિગ્રી પૂરી થવાની હોય અને જેમને આ જીપીએસસી જે છે ગુજરાત જાહેર સેવા આયોગ એમની એક્ઝામ આપવાની હોય અથવા તો એ લોકો તૈયારી કરે છે તો રેડી રહેજો, કારણ કે આમાં ઘણી બધી વેકેન્સીઓ તમને અમે અત્યારે બતાડીએ આવવાની છે. આ આખું જે છે પરિપત્ર જેટલું છે, આ કેલેન્ડર છે, તમે ડાયરેક્ટ જીપીએસસીની વેબસાઇટ જે છે એમાંથી ડાઉનલોડ કરી શકો છો. બરાબર, આના સિવાય કોઈ વધારે માહિતી જાણવી હોય તમને તો જીપીએસસી વેબસાઇટનો સહારો તમે લઈ શકો છો. ઓકે, અથવા તો તમે કમેન્ટ કરી શકો છો, મારી પાસે આન્સર હોય તો જરૂરથી તમારી સહાય કરીશ. તો ચાલો મિત્રો, આજનો વિડીયો અહીંયા આપણે સ્ટોપ કરીએ. પણ વિડીયો સ્ટોપ કરતાં પહેલાં એક રિક્વેસ્ટ કરું છું, આ જે વિડીયો છે એને બધા વિદ્યાર્થીઓ જોડે શેર કરી દેજો, કારણ કે બધાને જ આ માહિતીની જાણ થાય કે આવી કોઈક વેકન્સી આવવાની છે. તો ચાલો, ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં મળીશું આપણે નવા ટોપિક સાથે. ત્યાર સુધી ધન્યવાદ મિત્રો.